પૂરી નથી થતી ત્યારે ક્રોધમાં કન્વર્ટ થાય છે નંબર ક્રોધનું બીજું કારણ અહંકાર જ્યારે લાગે છે ત્યારે ક્રોધમાં કન્વર્ટ નાનું બાળક હશે એને પણ ઈગો સતાવે છે તમે એમ માનો જ બહુ મોટા થાય પછી જ માણસને અહંકાર આવે છ મહિનાનો બાબલો પણ એની ઈચ્છા મુજબ જો ન થાય ને તો એ પગ પછાડે છે જોજો તમે એને ઘૂઘરો જોઈતો હોય ને તમે ત્યાંથી ઉચકીને આમ બીજે લઈ જાઓ જે પછાડ છે જે પછાડ એ જે ને રાગડા તાણે એ બીજું કાંઈ નથી એ અહંકાર છે એનો અહંકાર આવી જ ના બહાર આવે જરાક મોટા થાય એટલે ભેકડા રાગડા તાણવાનું બંધ કરીએ અને બોલવાનું બંધ કરીએ તો એ ઈગો છે ઘણા વિષય નથી જતા બોલવાનું ઘરમાં થતું હશે ને પપ્પા મમ્મી વચ્ચે ક્યારેક થાય ભાઈ બેન વચ્ચે ક્યારેક થાય ઓલી જમાડે ખરી પણ ઓલો બોલે જ નહીં એમ લાગે કે જાણે રોબોટ ચાલી રહ્યા છે ખાનારો રોબોટ ને દેનારો રોબોટ અહમ ક્યાં સુધી મારે એમ કેવું છે તમે એવું કર્યું છે શું કે તમે તમારો અહમ આટલો બધો બહાર લાવો છો માની મહેનત ને બાપના પૈસા થી ના કરવાના અને પાછું અહમ તમે ભાઈ બેન લડો ત્યાં સુધી સમજ્યા તમારા મા બાપની સામે તમે તમારા અહમ કેમ બતાવો છો એવું શું કર્યું છે કે તમે તમારા મા બાપની સામે અહંકાર રોજ મા બાપને પગે પડતો હોય પણ જે દિવસે મા બાપ સાથે અડી ગયું હોય પગે પડવાનું બંધ તમે તમારા મા બાપને જાણે પનિશમેન્ટ આપો છો હું ઘણી વાર કહું છું અહંકાર ક્યારે ઝૂકી નથી શકતો એ દુઃખી થવા તૈયાર થાય પણ ઝૂકી જવા તૈયાર ના થાય આખા રામાયણના મૂળમાં શું છે શું છે મહાભારતના મૂળમાં શું છે અહંકાર જુગાર પૈસા બધું તો નંબર માં છે નંબર માં અહંકાર અજય રામાયણમાં એક પ્રસંગ આવે છે હનુમાન જયારે સીતાને લેવા માટે લંકામાં ગયો લંકાના રાજમહેલની અંદર જઈને બેસી ગયો હનુમાન તો અને હનુમાને ડિક્લેર કર્યું મારું પૂછડું જો કોઈ ઉપાડીને બતાવે તો સીતા રાવણને સોંપી દો કુંભકર્ણ આગળ આવ્યો ભાઈ છે ને મંદોદરીને થયું લાવ હું ઉઠાવું હનુમાન કરતા એનું પૂછડું વધારે મજબૂત હતું વાંદરા કરતા વાંદરાની પૂછડી વધારે વાગ્યો બધા પ્રયત્ન થયા કોઈ ઉપાડી ન શક્યો અંતે તો રાવણ સિંહાસન પરથી ઉભો થયો સીતા જોઈએ છે ને રાવણ ને થયું કે દુનિયા ભલે ના ઉઠાવી શકે હું તો અર્થ પ્રતિવાસુદેવ છું શક્તિમાન છું બલવાન છું હું દઈશ અને રાવણ હનુમાનની પાસે આવીને જ્યાં ઝૂકવા ગયો એના પૂછડાને પકડવા ત્યાં હનુમાન સામે કે છે રાવણ મારા પૂછડા પાસે ઝૂકે છે એના કરતા રામના ચરણોમાં ઝૂકી જાય ને તારા બધા પાપ ધોવાઈ જશે રાવણ પાછો સિંહાસન પર જઈને બેસી ગયો રામને ના ચૂકવું આ શું હતું તમે બહુ મોટા થઈ જાઓ પછી નાનાને સાથે વાત કરાય નાનાનું કામ કરાય તમારા ઘરમાં બે ઘાટી હોય પછી તમારાથી કામ થાય તમને કે આમને પૂછું પૈસા આપીએ છીએ એને બે ડિગ્રી તાવ હોય છતાંય તમારા ઘરે કામ કરવા આવી હોય તમને ખબર છે બે ડિગ્રી તાવ છે તમે હેલ્પ કરો ને કરશે તારાથી થાય એટલું કરજો ન થાય તો મૂકી દેજો પછી કરી લઈશ કોઈ મૂકેશ બે ડિગ્રી તાવમાં તમારી બાઈ જ્યારે કામ કરતી હોય અને તમને હાથ લગાડવાનું મન ન થાય યુ આર ઇગો હંમેશા ના કામ કરીએ અમે શ્રીમાન અમે શેઠિયા અમારાથી વાંકા ના વળાય